સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ બનાસકાંઠાના 110 કેન્દ્રો પર બહારના જિલ્લાના 43,000થી વધુ અરજદારોએ શાંતિપૂર્ણ માહોલમાં આપી લોકરક્ષક દળની પરીક્ષા. જોકે પેપરમાં ગણિતના પ્રશ્નો અઘરા પૂછાયા હોવાનો અરજદારોનો દાવો. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે બનાસકાંઠામાં 2,00,000થી વધુ નવા મતદારોનો ઉમેરો. નવા યુવા મતદારો પરિણામમાં નિર્ણાયકે બનવાની વકી વચ્ચે ભાજપ દ્વારા બનાસકાંઠામાં ખાટલા પરિષદોનો દોર શરૂ. ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત યોગ મહોત્સવના ચોથા દિવસે ડીસાના સ્પોર્ટ ક્લબ મેદાનમાં 1,500થી વધુ સાધકોએ સામૂહિક રીતે યોગનો અભ્યાસ કરતા સર્જાયો અદ્ભુત માહોલ. યોગને જીવનશૈલી સાથે વણી લઈ તનાવ મુક્ત અને આશાવાદી બનવા યોગ ગુરુ શૈલેષજી રાઠોડનું આહ્વાન. બનાસકાંઠામાં સિંચાઈ માટેના પાણીની સમસ્યા જટિલ બનતા ધરતીપુત્રો ચિંતિત. ભાભર તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી પણ કેનાલો મારફત નર્મદાનું પાણી ના પહોંચતા પાક સુકાઈ રહ્યો હોય ખેડૂત આલમમાં આક્રોશ. હવે જોઈએ સમાચારો વિગતવાર. એક મહિના અગાઉ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષા વખતે પેપર લીક થવાના કારણે આ પરીક્ષા રદ કરી દેવાયા બાદ આજે ફરીથી લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના કુલ 110 કેન્દ્રો પર 1,530 બ્લોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ હતી. આજે ફરીથી લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષા આપવા બહારના જિલ્લામાંથી 43,000થી વધુ વિદ્યાર્થીઓ બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા. અગાઉ આ પરીક્ષાનું પેપર લીક થયું હોવાના કારણે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ વખતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરેક પરીક્ષા કેન્દ્રો પર પેપર પહોંચાડવામાં આવ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકરક્ષક દળની પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જોકે પરીક્ષા આપીને બહાર આવેલા વિદ્યાર્થીઓએ આજે પેપર સહેલું હોવાનું પરંતુ ગણિતના પ્રશ્નો ખૂબ જ અઘરા પૂછવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સરસ અનુભવ હતો, જે રીતે પ્રિપેરેશન કરી એ રીતે સરસ ગયું પેપર. શ્યોરિટી છે કે આ વખતે ક્લિયર કરી શકું એ રીતે. મારા રીતે તો સરસ જ છે, કેમ કે પ્રિપેરેશન ફિઝિકલ હોય કે રિટર્ન એ રીતે ટાઈમ વધારે મળ્યું. જે રીતે હાર્ડવર્કિંગ કરતો અને એક્સ્ટ્રા ટાઈમ હોય તેના માટે તો બેનિફિટ જ છે. તો સરસ અનુભવ, અને લેટ થવાથી તો સારું જ છે કે વધારે ટાઈમ મળ્યો અને વધારે રીતે સરખી રીતે પ્રિપેરેશન કરીને તમે શ્યોરિટી કરી શકો છો પોતાનું ચાન્સીસ આ વખતે ક્લિયર કરવાના. ખૂબ જ સારો અનુભવ રહ્યો. અહીંયા ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં મારો નંબર તો રાધનપુરથી આપવા આવ્યા હતા. પરીક્ષા જે પેપર પૂછવામાં આવ્યું એ પણ શિડ્યુલ છે, જે અભ્યાસક્રમથી થોડુંક અલગ પૂછવામાં આવ્યું હતું, પણ રિઝનિંગની અંદર એની અંદર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. એટલે કરીને જેથી હોશિયાર વિદ્યાર્થીઓ હોય સમયની અંદર જે ઝડપ રાખીને પૂરું કરે એમના માટે ખૂબ જ ફાયદાકારક પેપર હતું. અને એક મહિનો લેટ થયો તો સારા માટે થયું, કારણ કે ભરતી કેન્સલ થી હોશિયાર વિદ્યાર્થીને વધુ ટાઈમ મળ્યો. અને બીજું કે એક મહિનો જ્યારે પરીક્ષા કેન્સલ થઈ ત્યારે જ અમે વિચારી લીધું હતું કે એક મહિનો વધુ મહેનત કરવા મળશે, વધુ મહેનત કરીશું, એટલે જ કદાચ સારું પેપર ગયું હશે. આશા સરકાર દ્વારા પણ તમામ પ્રકારની સારી સુવિધાઓ, સિક્યુરિટી પણ સરસ હતી અને બસોની આવવાની વ્યવસ્થા બધી સરકાર તરફથી ફ્રી કરવામાં આવી, સારી વ્યવસ્થા ગોઠવી. આજે બીજી વખત લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષા માટે સરકાર દ્વારા અરજદારોને મફત મુસાફરી માટે એસટી બસોની વ્યવસ્થા કરી હતી, જેના કારણે પેપર પૂર્ણ થયા બાદ બસ સ્ટેન્ડ ઉપર વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી હતી. સરકારે પૂરતી સંખ્યામાં બસોની ફાળવણી કરી હોવાથી વિદ્યાર્થીઓને પોતાના વતન પરત જવામાં ખૂબ જ સરળતા રહી હતી. ગુજરાતમાં આજે લોકરક્ષક દળની ભરતી માટે લેવાયેલી લેખિત પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા અરજદારો ઉપરાંત તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ આજે તમામ સેન્ટરો પર લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. બનાસકાંઠાના થરાદ સહિત તમામ પરીક્ષા કેન્દ્રો પર લોકરક્ષક દળની પરીક્ષાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. થરાદ ખાતે જનતા હાઈસ્કૂલ, રાજેશ્વરી શાળા, ગાયત્રી હાઈસ્કૂલ, સરકારી કોલેજ અને ખોરડા કોલેજ એમ 6 પરીક્ષા કેન્દ્રો પર 3,355 જેટલા અરજદારોએ શાંત ચિત્તે પરીક્ષા આપી હતી. થરાદના પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા તમામ ગતિવિધિઓ પર બાજ નજર રખાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવાયેલી આ પરીક્ષા દરમિયાન કોઈ અપ્રિય ઘટના કે ગેરરીતિનો કેસ પણ બન્યો નથી,
જેથી પરીક્ષા આપ્યા બાદ અરજદારોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે થરાદ ખાતે લોકરક્ષક દળની ભરતી માટે પુનઃ પરીક્ષા લેવાયા બાદ પરીક્ષાર્થીઓમાં કહીં ખુશી તો કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. થરાદના તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રોમાંથી બહાર આવેલા પરીક્ષાર્થીઓએ પેપર અઘરું પડ્યું હોવાનું અને સમયના અભાવે અમુક પ્રશ્નો બાકી રહી ગયા હોવાની કબૂલાત કરી હતી. આ વખતે બહુ જ સરસ સુવિધા છે અને પેપર પણ બહુ જ મસ્ત, બહુ જ સરસ ક્યુ છે અને અંદર સુવિધા પણ બહુ જ સારી હતી. કોઈને પણ બીજાને અંદર પણ નહોતા આવવા દેતા અને બહુ જ મસ્ત મેથ્સ વધારે ટાઈમ બહુ જ મસ્ત પરીક્ષાને રદ કરીએ છીએ અને ત્યાર પછી બધાને જે નિગમ દ્વારા વ્યવસ્થા ફ્રીમાં આપવામાં આવી એના કારણે જે સહલત થઈ, પણ જે પેપર જોયો તો એની અંદર એવું કઈ ઘણું લાગ્યું નહીં કે અઘરો છે પેપર, પણ થોડોક સમયના કારણે થોડો ઘણો એવું લાગ્યું કે અમુક પ્રશ્નો રહી ગયા છે ઘણા મિત્રોના. એટલે હવે એક અપીલ છે કે કદાચ થોડો ઘણો સમય વધારે તો બહુ સારું છે, કે કલાકની જગ્યાએ 1.5 કલાક રાખે, કારણ કે રિઝનિંગ જેવા પ્રશ્નો એવા હોય છે કે એની અંદર આપણે એક પ્રશ્ન માટે 2-2 કે 3-3 મિનિટ નીકળી જાય છે. બાકી પેપર બહુ સારો હતો અને મોજ આવી, પરીક્ષાની ફૂલ આનંદ લીધો. આજે થરાદ ખાતે લોકરક્ષક દળની પરીક્ષા આપ્યા બાદ પરીક્ષાર્થી ભાઈ બહેનોએ ખાનગી વાહનો તેમજ એસટી બસો મારફતે વતન પરત જવા રવાના થયા હતા. બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા નજીક ગત શનિવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં આધેડનું મોત નિપજતા અલરાટી મચી ગઈ છે. ઢીમા નજીક શનિવારે એકાએક રોડ પર ધસી આવેલ નીલ ગાયને બાઇકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માત વખતે બાઇક પાછળ બેઠેલા આધેડ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે તુરંત બનાવ સ્થળે દોડી જઈ આદેડના મૃતદેહને થરાદની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાને તાજેતરમાં જ મુંબઈ ખાતે ગેપિયો લીડરશીપ એવોર્ડ એનાયત કરાયો છે. મુંબઈની તાજમહેલ હોટેલ ખાતે યોજાયેલી 12મી ગ્લોબલ હેલ્થ કેર સમિટને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ખુલ્લી મુકાઈ હતી. આ સમિટમાં પાલનપુરના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાની તબીબી, સામાજિક, સેવાકીય અને લોક ઉપયોગી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી વિદ્યાનગર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તેમને ગેપિયો લીડરશીપ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ સમિટમાં પોતાને એવોર્ડથી સન્માનિત કરાયા એ બદલ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. આપ સૌ જાણો છો તેમ હું પાલનપુર બનાસકાંઠા જિલ્લો અને અડીને આવેલા રાજસ્થાનમાં ઘણી બધી સામાજિક ચેરિટીની સોશિયલ સર્વિસ કરું છું, ઘણા બધા કાર્યક્રમો કરું છું, ફ્રી તબીબી સેવાઓ આપું છું, ઘણા બધા કેમ્પો કરું છું, ઘણી બધી શાળાઓમાં જઈને શિક્ષણને લગતા, હેલ્થને લગતા લેક્ચર્સ આપું છું. આ બધી સેવાઓને ધ્યાનમાં લઈને અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન અને ગ્લોબલ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે એપીઓ અને ગેપીઓ આ બે સંસ્થા દ્વારા હમણાં મારું મુંબઈ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. 12મી ગ્લોબલ હેલ્થ કેર સમિટ મુંબઈની તાજ પેલેસ હોટલ ખાતે 28 ડિસેમ્બરે યોજાયેલી, જેનું ઉદ્ઘાટન આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથજી કોવિંદે કરેલું, મહારાષ્ટ્રના સીએમ શ્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ગવર્નર શ્રી વિદ્યાધર બી એમાં ઉપસ્થિત હતા. આ કોન્ફરન્સમાં મને ગેપિયો લીડરશીપ એવોર્ડ આપીને મારું સન્માન કરવામાં આવેલું. મને ખરેખર એનો ખૂબ આનંદ અને ગર્વ છે અને એક છેવાડાના પાલનપુર અને બનાસકાંઠાના પછાત જિલ્લાના એક ડૉક્ટરને આ રીતે એમને સિલેક્ટ કરીને એવોર્ડ આપ્યો એ આપણા બધા માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે. મને આ પ્રસંગે મારા સૌ સેવાવાન છું પ્રજા, મારા સેવા સાથીઓ, સેવા સંસ્થાઓ જેને જેને મને સહકાર આપ્યો છે અને મારા કુટુંબીજનો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા ઓનર કે કદરથી ચોક્કસપણે આપણને વધારે કામ કરવાનું જોમ અને ઉત્સાહ મળે છે એવું મારું માનવું છે અને દરેક સક્ષમ માણસોએ આ પ્રકારની પ્રવૃત્તિ કરીને જરૂરિયાતમંદને લાભ આપવામાં આપવો જોઈએ એવું ચોક્કસપણે કહીશ.
આગામી 31મી જાન્યુઆરી સુધીમાં તમામ વાહનોમાં સરકાર માન્ય એચઆરપીએસ નંબર પ્લેટ ફરજિયાત થવાની હોય પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં સ્થાનિક આયોજકો અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે વાહનોમાં સરકાર માન્ય નંબર પ્લેટ લગાવવા માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં 100થી વધુ વાહન માલિકોએ તેમના વાહનોમાં સરકાર માન્ય નંબર પ્લેટ લગાવી હતી। ઘર આંગણે વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવાતા વાહન માલિકોના સમય સાથે નાણાંનો પણ બચાવ થયો હોવાનો દાવો કેમ્પના આયોજકો અને આરટીઓ અધિકારીઓએ કર્યો હતો। તો સરકારના આદેશ મુજબ 31 જાન્યુઆરી એચએસઆરપી ફરજિયાત થવાની છે, એના માટે આપણે જે તે શેરી અથવા ગામડામાં બધાનો લાભ મળી રહે માટે જુદી જુદી જગ્યાએ આપણે કેમ્પ કર્યા છે, એના માટે પ્રોસેસની અંદર અમને લેટર પેડ આપશે અને લેટર પેડ સાથે સાથે એમના ડોક્યુમેન્ટ અને ત્યાં ફી ભરી જશે। તો અમે લોકો ત્યાં જઈને ગામ અથવા જે સોસાયટી હશામાં ત્યાં કેમ્પ યોજીને ત્યાં નંબર પ્લેટ લગાવીએ છીએ। આના કારણે જે અરજદારો હશે એમને ત્યાં ધક્કા ખાવા પડશે નહીં અને ત્યાં એમનું કામ જે તે ગામડામાં જઈને અમે ત્યાં એચએસઆરપી લગાવી દઈશું। આજરોજ મારા ગામ ગણેશપુરામાં આરટીઓના સાથ સહકારથી આજે એક નવી નંબર પ્લેટ જે સરકાર માન્ય નવી આવી છે એનું એક કેમ્પનું આયોજન કર્યું છે। આરટીઓ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે। આ કેમ્પની અંદર ગામના જે લોકો છે એમને આરટીઓમાં જઈને ખોટો સમય બગડે વધારે પડતો એ સમય ના બગડે એ માટે આરટીઓ દ્વારા એક સકારાત્મક પગલું જેને કહેવાય કે ગામમાં આવી અને પોતે પબ્લિકને હેરાન ના થવું પડે એ માટે ગામમાં આવીને નંબર પ્લેટ લગાવે છે અને આ નંબર પ્લેટનું જે આ કેમ્પનું આયોજન કર્યું છે એ કેમ્પમાં 100થી પણ વધારે લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે। હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા પાલનપુરથી જેસલમેર સુધી સાયકલ યાત્રાનું સફળ આયોજન કરાયું હતું। ગત 3 જાન્યુઆરીએ પાલનપુરથી પ્રારંભાયેલી આ સાયકલ યાત્રા 3 દિવસમાં 630 કિલોમીટર અંતર કાપી 6 જાન્યુઆરીએ જેસલમેર પહોંચી હતી। આ સાયકલ યાત્રામાં પાલનપુરના તબીબ ડૉક્ટર અશ્વિનભાઈ ગામી, ડૉક્ટર શૈલેષભાઈ પટેલ, ડૉક્ટર અનિશભાઈ મોદી સહિત 15 જેટલા સાહસિક સાયકલ યાત્રીઓ જોડાયા હતા। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કેળવવાના ભાગરૂપે યોજાયેલી આ સાયકલ યાત્રામાં ભાગ લઈ આવેલા પાલનપુરના તબીબોએ આ સાયકલ યાત્રાને વ્યાપક આવકાર સાથે નોંધપાત્ર સફળતા મળી હોવાનો પણ દાવો કર્યો હતો। પાલનપુરમાં હેલ્થ ક્લબ ચલાવીએ છીએ, લગભગ એમાં 40 મેમ્બર છીએ। પાલનપુરમાં તો રેગ્યુલર દર અઠવાડિયે 40-50 કિલોમીટર સાયકલિંગ કરવા માટે નીકળતા જ હોઈએ છીએ, પરંતુ દર વર્ષે એક લોંગ ટૂર પર કરતા હોઈએ છીએ। કોઈ વાર માઉન્ટ આબુ છે, ઉદયપુર છે, આ વખતે અમારા 15 મિત્રો જેસલમેર જવાનો પ્લાન કરેલો અને ગુરુવાર શુક્રવાર અને આજે શનિવાર 3 દિવસે 3 દિવસ સતત સાયકલિંગ કરીને 430 કિલોમીટર પૂરું કરીને અમે લોકો જેસલમેર પહોંચવાની તૈયારીમાં છીએ। અને આપ સૌ જાણો છો કે અત્યારના આવા બિઝી યુગમાં જો માણસને હેલ્થ જ સારી નહીં હોય તો જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત એ બધું કદાચ સાકાર કરવું અઘરું હશે। એટલે લોકોમાં એક જાગૃતિ આવે, પેટ્રોલના ભાવ એટલા બધા ઉપર જઈ રહ્યા છે, બજારમાં એટલો બધો ટ્રાફિક વધી રહ્યો છે, તો એમાં પણ આપણે ઇન્ડાયરેક્ટ હેલ્પ કરી શકીએ એટલા માટે અમે લોકો પાલનપુર શહેરમાં પણ વધુમાં વધુ લોકો, વધુમાં વધુ યુવાનો અને વેપારીઓ અને બધા ઓફિસર્સ લોકો એમની જોબ ઉપર પણ સાયકલ લઈને જાય એવો અમારો એક મોટો છે। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। આગામી લોકસભા ચૂંટણી પૂર્વે બનાસકાંઠામાં 2 લાખથી વધુ નવા મતદારોનો ઉમેરો, નવા યુવા મતદારો પરિણામમાં નિર્ણાયકે બનવાની વકી વચ્ચે ભાજપ દ્વારા બનાસકાંઠામાં ખાટલા પરિષદોનો દોર શરૂ। ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત યોગ મહોત્સવના 4 દિવસે ડીસાના સ્પોર્ટ ક્લબ મેદાનમાં 1,500થી વધુ સાધકોએ સામૂહિક રીતે યોગનો અભ્યાસ કરતા સજાયો અદ્ભુત માહોલ। યોગને જીવનશૈલી સાથે વણી લઈ તનાવ મુક્ત અને આશાવાદી બનવા યોગ ગુરુ શૈલેષજી રાઠોડનું આહ્વાન। બનાસકાંઠામાં સિંચાઈ માટેના પાણીની સમસ્યા જટિલ બનતા ધરતીપુત્રો ચિંતિત, ભાભર તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી પણ કેનાલો મારફત નર્મદાનું પાણી ના પહોંચતા પાક સુકાઈ રહ્યો હોય ખેડૂત આલમમાં આક્રોશ। તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ।
ગુડ મોર્નિંગ માય એન્જલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. अरे અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશભરમાં લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં 2 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. 2014ના વર્ષે યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં 1 લાખ પુરુષ અને 1 લાખ મહિલાઓ મળી 2 લાખ જેટલા નવા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાયા છે. 2014ની લોકસભા ચૂંટણી વખતે બનાસકાંઠા મત વિસ્તારમાં 19 લાખથી વધુ મતદારો નોંધાયા હતા. આ આંકડો 2019ની સામાન્ય ચૂંટણી પૂર્વે 22 લાખથી વધુનો થઈ ગયો છે. 2 લાખથી વધુ નવા મતદારો આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે. બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કરે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠામાં મતદાર યાદીની સુધારણા ઝુંબેશ દરમિયાન સતત મતદારોનો વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં મતદારોની સંખ્યા 22 લાખને પાર કરી ગઈ છે. નમસ્કાર. 1-1-2019ની લાયકાતની તારીખને ધ્યાને લઈને ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં હાલ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર પૂર્ણ થયો છે અને આ નવા કાર્યક્રમમાં આશરે 42,000 જેવા નવા મતદારો ઉમેરાયા છે. 18-19ની વયજૂથની અંદર 29,000 જેટલા નવા મતદારોને નોંધવામાં આપણે સફળ રહ્યા છીએ. આ કાર્યક્રમના અંતે બનાસકાંઠા જિલ્લાના મતદારોની સંખ્યા 22,17,913 પહોંચવા જઈ રહી છે. જો મતદાર યાદીના આંકડા ધ્યાને લઈએ તો લોકસભા 2014 વખતે 19,99,802 મતદારો બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા હતા અને વિધાનસભા 2017ની ચૂંટણીઓ વખતે આ મતદારોની સંખ્યા 21,04,905 હતી. અને ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2019ની શરૂઆતમાં મતદારોની સંખ્યા 21,75,562 હતી, જે હાલ 22,17,913 થઈ રહી છે. એટલે ખૂબ સારા પ્રમાણમાં મતદારો નોંધાયા છે અને આ કાર્યક્રમ બાદ સતત સુધારણા કાર્યક્રમ પણ ચાલુ રહેશે. હજુ પણ જો કોઈ મતદારો મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી રહી જાય છે તો તેઓ તેમનો ફોર્મ નંબર 6 આપી શકે છે અને કોઈ કરેક્શન જો કરાવવાનું હોય તો એના માટે ફોર્મ નંબર 8 ભરીને મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી રજૂ કરી શકે છે. ઓનલાઈન પણ વિકલ્પો ઉપલબ્ધ છે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ મારફતે. એનો ઉપયોગ કરીને પણ મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા, સુધારો કરાવવા માટેની અરજીઓ કરી શકે છે. 2014ની લોકસભા પછી અત્યાર સુધી આશરે 2,18,000 જેટલા મતદારો નવા મતદારો નોંધાયા છે. એટલે 2,18,000 જેટલા નવા મતદારોનો વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાની મતદાર યાદીમાં 2 લાખથી વધુ નવા યુવા મતદારોનો ઉમેરો થયો છે.
ત્યારે આ નવા મતદારો બનાસકાંઠા બેઠકના પરિણામમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. નવા મતદારો જે તરફ ઢળે એ ઉમેદવાર કે પક્ષનું પલ્લું ભારું રહે તેવું અત્યારથી જ સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગત લોકસભાની ચૂંટણી પછી મતદારોનો સતત વધારો થઈ રહ્યો છે. એક વિધાનસભાની બેઠક જેટલા મતદારોના વધારો થયો છે, એટલે કે 2 લાખથી વધુ નવા મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે. આગામી 2019 લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત 2 લાખથી વધુ મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેની સીધી અસર લોકસભાની ચૂંટણીની પરિણામ પર પડવાની છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. લોકસભાની આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભાજપ દ્વારા ગત 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના તમામ 26 લોકસભા મત વિસ્તારના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં 1 લાખ જેટલા ખાટલા બેઠકો યોજવાનું આયોજન કરાયું હતું. ત્યારે ગત શનિવારે ડીસા તાલુકાની જૂના નેસડા જિલ્લા પંચાયત સીટના મત વિસ્તારમાં જૂના નેસડા ગામે ખાટલા બેઠક યોજી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તેમજ સરકાર દ્વારા કરેલ વિકાસ કાર્યોની પત્રિકાઓનું વિતરણ કરી જનસંપર્ક દ્વારા સરકારી યોજનાઓ અને સરકારના કાર્યોથી લોકોને માહિતીગાર કરાયા હતા. આ ખાટલા બેઠકમાં જૂના નેસડા જિલ્લા પંચાયત સીટના ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ધાનેરાના વિવિધ વિસ્તારોમાં પણ ભાજપ દ્વારા ખાટલા બેઠકનો દોર શરૂ કરાયો હતો. આજે ધાનેરાના વોર્ડ નંબર 3 વિવિધ સોસાયટીઓમાં યોજાયેલી ખાટલા બેઠકમાં ધાનેરા તાલુકા ભાજપના પ્રભારી સાધ્વી નિર્મલા પુરીજી, ધાનેરા શહેર ભાજપ પ્રમુખ કાંતિલાલ ત્રિવેદી, ઇન્દુબેન જોશી, ચંદ્રિકાબેન ખંડેલવાલ, જેબી રાજપૂત સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના વિકાસ કાર્યોથી માહિતીગાર કરી આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના સહિતની વિવિધ લોક ઉપયોગી યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ ખાટલા બેઠકોમાં સ્થાનિક રહીશોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે રમત ગમત વિશે પણ જાણતા થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રમતોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે આજે ડીસાને સ્કાય મોન્ટેશ્વરી સ્કૂલ ખાતે પણ કરાટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ડીસા તાલુકાઓની 9 જેટલી શાળાઓના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવ્યું હતું. આ કરાટે સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કર્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ આવેલ સ્પર્ધકને ગોલ્ડ મેડલ, બીજા નંબર આવેલ સ્પર્ધકને સિલ્વર મેડલ તથા ત્રીજા નંબરે આવેલ સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ અપાયો હતો. તદુપરાંત આ કરાટે સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર શાળાઓને પણ સિલ્વર મેડલ અપાયા હતા. આ સ્પર્ધામાં શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા બાળકોને અભ્યાસની સાથે સાથે તેમનો શારીરિક વિકાસ થાય અને એમના આત્મવિશ્વાસનો વધારો થાય તેવા કાર્યક્રમનું આયોજન અવારનવાર કરવામાં આવે છે. આજરોજ આ કરાટે ટુર્નામેન્ટમાં ડીસા શહેરની કુલ 10 શાળાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં અંદાજિત 250 બાળકો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. વિજેતા થનાર બાળકને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ આપી અને તેમનું બહુમાન કરવામાં આવશે, જેથી એમને આવી પ્રકૃતિમાં ભાગ લેવા માટે એક ઉત્સાહ જળવાઈ રહે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ કૃષ્ણા છે. કરાટે શીખવામાં ખૂબ જ મજા આવે છે. હું ઘણા વર્ષથી કરાટે શીખી રહી છું અને આજે અહીંયા કરાટેમાં મને ગોલ્ડ મેડલ મળ્યું છે અને કરાટે શીખવાની ખૂબ જ મજા આવે છે. આજે યોજાયેલી કરાટે સ્પર્ધા પ્રસંગે કરાટે કોચ ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આજના યુગમાં કરાટે શીખવા ખૂબ જ જરૂરી છે. કરાટેના કારણે દુશ્મનોથી આપણા શરીરનું રક્ષણ કરી શકાય છે અને આજના સમયમાં દીકરીઓ સાથે છેડતીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે દીકરીઓ કરાટે શીખી છેડતીના બનાવો સામે રક્ષણ મેળવી શકે છે. આજે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસોરી સ્કૂલ ડીસામાં કરાટે ચેમ્પિયનશીપનું આયોજન હતું. તેની અંદર છોકરા અલગ અલગ સ્કૂલોમાંથી ભાગ લીધો છે અને એમને મેડલોથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને કરાટે છોકરાઓને શીખવું જોઈએ, એમાં ખાસ કરીને ગર્લ્સને. એમના માટે ડિફેન્સમાં સારામાં સારું કરાટે છે, બરાબર. અને અવારનવાર સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસોરી સ્કૂલ કરાટેને સપોર્ટ કરે છે. બેલ્ટ એક્ઝામો, ટુર્નામેન્ટ, ચેમ્પિયનશીપમાં અવારનવાર બહાર રમે છે. અહીંયા નેશનલ પણ છોકરા રમી ચૂક્યા છે. અહીંયા 4 છોકરા એવા છે જે નેશનલ રમી ચૂક્યા છે. નેશનલમાં પણ એમને ગોલ્ડ કાઢ્યું છે. એની અંદર ખાસ છોકરીઓને પ્રમોટ કરવી જોઈએ, અમારું એવું માનવું છે.
ડીસાના મહેમાન બનેલા આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષજી રાઠોડે આજે વહેલી સવારે ડીસાના સ્પોર્ટ ક્લબ ગ્રાઉન્ડ પર આયોજિત યોગ મહોત્સવમાં ઉપસ્થિત રહી સ્વાસ્થ્ય પ્રેમીઓને નિરાશા ખંખેરી આશાવાદી બની યોગ દ્વારા ઉર્જા મેળવવા આહવાન કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ડીસા સ્પોર્ટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે આયોજિત યોગ મહોત્સવમાં નગરના યોગ પ્રેમીઓને યોગના પાઠ ભણાવી આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષજી રાઠોડે આ યોગ મહોત્સવના ચોથા દિવસે આજે વહેલી સવારે સ્પોર્ટ ક્લબ ગ્રાઉન્ડ પર યોગના અભ્યાસ માટે ઉપસ્થિત નગરજનોને દરરોજ 20 મિનિટ નિયમિત રીતે યોગ કરવાની શીખ આપી વિવિધ યોગાસનો અંગે પદ્ધતિસરનું માર્ગદર્શન પણ આપ્યું હતું. તણાવ દૂર કરવા યોગ તરફ વળવાનું આહવાન કરતા યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે નિરાશા ખંખેરી આશાવાદી બની યોગના માધ્યમથી જીવનની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે નવી ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. બટાકામાં તેજી મંદી તો રહે, પણ આવી મુશ્કેલીઓથી નાસીપાત થઈ આત્મહત્યા કરવાના બદલે મનને મક્કમ બનાવી સ્થિતિનો મજબૂત મુકાબલો કરવા માટે જાતને તૈયાર કરવા યોગ જ સક્ષમ ઉપાય હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. મારું નામ શૈલેષ છે, અમદાવાદથી આવ્યો છું ને આપણા ડીસામાં અત્યારે છેલ્લા 4 દિવસથી 1600થી વધુ સાધકો આર્ટ ઓફ લિવિંગના યોગા લેવલ 1 કોર્સનો લાભ લઈ રહ્યા છે. આટલી ઠંડીમાં યોગ શું કામ કરવાનો? શારીરિક સ્વસ્થતા તો 100% મળે, પણ એની સાથે સાથે મન તણાવ મુક્ત થાય, આનંદિત થાય, એની સાથે સાથે બધા ભેગા થઈને એક પરિવાર જેવો અનુભવ કરે. જીવનની મુખ્ય 3 જ જરૂરિયાત, એક સ્વસ્થ શરીર, શાંત મન અને સુખી પરિવાર. 1600 લોકો ભેગા થઈને એક પરિવારની જેમ આનંદ કરીને અત્યારે જે યોગ પ્રાણાયામ કરી રહ્યા છે, મારું નિવેદન છે કે બધા એમાં જોડાય. કારણ કે આજના સમયમાં સૌથી વધારે આપણે આની જરૂર છે, જેથી કરીને આપણું જીવન સુંદર બને, સ્વસ્થ બને, આપણું પરિવાર આનંદ કરી શકે અને આપણું રાષ્ટ્ર ઉદ્વગતિ તરફ જઈ શકે. તો આહવાન આપું છું બધાને કે બધા આ શિબિરમાં જોડાઓ, યોગમાં જોડાઓ અને પોતાના ને પોતાના પરિવાર અને દેશ માટે કંઈક સરસ મજાનું એક કાર્ય કરે. ડીસા સ્પોર્ટ ક્લબના વિશાળ મેદાન પર આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોજાઈ રહેલી 5 દિવસીય યોગ શિબિરમાં દિન પ્રતિદિન સાધકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે ચોથા દિવસે 1600થી વધુ સાધકો એક સાથે યોગનો અભ્યાસ કરતા સ્પોર્ટ ક્લબ મેદાન પર અદ્ભુત માહોલ સર્જાયો હતો. આજે ચોથા દિવસે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે મનની શક્તિઓ વિશે માર્મિક પ્રવચન આપ્યું હતું. દરરોજ માત્ર 20 મિનિટ માટે યોગ અને પ્રાણાયામ કરવાથી મનની શક્તિઓને જાગૃત કરી આશાવાદી બની મનને મક્કમ બનાવવાથી પોતાની જાત પર વિશ્વાસ વધે છે અને યોગ તેમજ પ્રાણાયામથી જીવન બદલી શકાય છે તેવું પણ યોગ ગુરુએ જણાવ્યું હતું. બાળકોને યોગ તરફ વાળી સંસ્કારોનું સિંચન કરવાની સલાહ આપી યોગ ગુરુએ સાધકોના સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું હતું. આ યોગ મહોત્સવમાં ગામે ગામથી બહોળી સંખ્યામાં યોગ સાધકો ઉમટી રહ્યા છે. ત્યારે આજે સતત ચોથા દિવસે આ યોગ મહોત્સવમાં યોગનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ આ યોગ મહોત્સવ ઘણો ઉપયોગી બન્યો હોવાનો દાવો કરી ગુરુજીની પ્રશિક્ષણ શૈલીને પણ મુક્ત કંઠે બિરદાવી હતી. આર્ટ ઓફ લિવિંગ દ્વારા આ 5 દિવસીય યોગ શિબિરમાં આવવાનું થયું. આવો આહલાદક અનુભવ મેં મારી જિંદગીમાં કદાચ પ્રથમ વખત કર્યો છે અને હું બનાસવાસીઓને પણ કહેવા માગું છું કે આપણા સારા સ્વાસ્થ્ય માટે, સારા મન માટે યોગ એ જ વિકલ્પ છે, યોગ એ જ ઈલાજ છે. આપણે જે સંસ્થાને માનતા હોઈએ, જે ધર્મને માનતા હોઈએ, યોગ કરવો આવશ્યક છે એવું હું દ્રઢપણે માનું છું. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં સિંચાઈ માટેના પાણીની સમસ્યા જટિલ બનતા ધરતીપુત્રો ચિંતિત. બાબર તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી પણ કેનાલો મારફત નર્મદાનું પાણી ના પહોંચતા પાક સુકાઈ રહ્યો હોય ખેડૂત આલમમાં આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો.
અમારું સરનામું અક્ષધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક નંબર 9529466003 અને 89805-5-57-303. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 9429-2422. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગાંધીનગર ખાતે એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારે ધાનેરાના લાધુ રામદાદાના ડેરા ખાતે યોજાયેલ આ મહિલા સશક્તિ કાર્યક્રમમાં અમદાવાદના સમાજ સેવિકા ડોક્ટર સ્મિતાબેન જોશી, ધાનેરા તાલુકા ભાજપના પ્રભારી સાધ્વી નિર્મલા પુરીજી, લાયન્સ ક્લબ ઓફ ધાનેરાના પ્રમુખ ચંદ્રિકાબેન ખંડેલવાલ સહિત અન્ય મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થિનીઓ તેમજ બહેનોએ મુખ્ય વક્તા ડોક્ટર સ્મિતાબેન જોશીએ સ્ત્રીઓના હક્કો પ્રત્યે જાગૃત કરી સમાજમાં પ્રવર્તતી કેટલીક સામાજિક બદીઓ સામે સ્ત્રીઓએ ચૂપ બેસી ન રહેતા તેનો સામનો કેવી રીતે કરવો તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સરકાર દ્વારા સ્ત્રીઓની સુરક્ષા માટે શરૂ કરાયેલ 181 અભયમ હેલ્પલાઇન વિશે પણ ઊંડું માર્ગદર્શન આપ્યું હતું. અને એ જે સશક્તિકરણ અંગેનો જે ખ્યાલ ખોટો છે કે શિક્ષણ લીધું એટલે સશક્તિકરણ થઈ ગયું, એવું નથી. પોતાના અધિકારો અંગેની જાગૃતિ આવશે તો જ એનું સશક્તિકરણ થયું કહેવાશે. અને આ કાર્યક્રમમાં બહેનોએ, બાળાઓએ, યુવતીઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી અને જે એમણે માહિતી મેળવી એનાથી મને ચોક્કસ વિશ્વાસ છે કે ધાનેરાના જે બહેનો છે એ પોતે પોતાની માહિતી દ્વારા બીજી બહેનોને પણ જાગૃત બનાવશે, પોતે સુરક્ષિત બનશે, ધાનેરાને સુરક્ષિત બનાવશે અને આ રીતે બહેનો સશક્ત બનશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને હું એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના પારસભાઈ અને તમામે તમામ મિત્રોનો આભાર માનું છું કે આ એક ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું અને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ થયો. એકદમ નિસ્વાર્થ ભાવે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેથી કરીને બહેનોને પોતાની સુરક્ષા બાબતે જાણકારી મળે અને એમને ક્યાં ક્યાં સુરક્ષા બાબતે પોલીસનો કે સરકારનો કે સમાજનો ટેકો છે એ પણ ખબર પડી. 1811ની સેવા બાબતે પણ એમને જાગૃત કરવામાં આવ્યા અને માહિતી અપાઈ, એનો એક ડેમો પણ કરાયો. તો જેથી બહેનોને ખૂબ આશ્ચર્ય થયું કે 181ની આટલી સરસ સેવાઓ છે. તો આજનો આ દિવસ ખરેખર મહિલા સુરક્ષા અને સશક્તિકરણનો દિવસ બની રહ્યો એ આપણા સર્વ માટે આનંદ અને ગૌરવની બાબત છે. બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસામાં ખૂબ જ ઓછો વરસાદ થતાં પાણીની તંગી સર્જાવાની શક્યતાના પગલે ખેડૂતો ચિંતિત બની આગામી સમયમાં પાણીની સમસ્યા વધુ ઘેરી બને તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ એક પછી એક વર્ષ ખેડૂતો માટે મોટી મુશ્કેલી લઈને આવી રહ્યું છે. વર્ષ 2015 અને 2017માં બનાસકાંઠા જિલ્લામાં વરસાદે રીતસરનો કહેર વરસાવ્યો હતો અને આ વરસાદી કહેરના પગલે બનાસકાંઠાના ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હતો.
વરસાદ પર આશા લગાવીને બેઠેલા ખેડૂતોને વરસાદે જ બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી। 2017ના વર્ષમાં ભારે વરસાદ થતા અતિવૃષ્ટિ સર્જાઈ હતી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા। જ્યારે 2018ના વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થતા આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે। ગત ચોમાસામાં થયેલા નહિવત વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તર નીચે ઉતરી જતા ધરતીપુત્રોમાં દહેશત જોવા મળી રહ્યો છે। હવે અત્યારે વાવ તાલુકાની પોઝિશન આ સાલ અછત થયેલ છે અને એમાં એટલી કપરી પોઝિશન છે કે એક બાજુ કેનાલમાં પાણી તત્ણે દિવસે પેલા વારા કર્યા છે એટલે પાણી આવે, 3 દિવસ બંધ રહે અને 3 દિવસ પાણી આવે એટલે કેનાલમાં એક ગાબડું પડે એટલે અઠવાડિયું એમ બંધ રહે એટલે લગભગ ખેડૂતની પોઝિશન ખૂબ ખરાબ છે। અમે નર્મદા ઓથોરિટીવાળાની જોડે વાત કરી, ઉપર પણ રજૂઆતો કરી, પણ છતાં એના સામે તંત્ર અત્યારે આ ઊંચ આડા કોન કરે અને બધું હાલન ડોલન હાલે છે। એક બાજુ અત્યારે પાણીના તળ ઊંડા થાય છે એટલે ખેડૂતોએ બોર કર્યા, બોરવા માટે અત્યારે પૂરતી ટીસીઓ એટલે કે અત્યારે કનેક્શન મંગાવી જાય પણ ટીસીઓ નથી એટલે એમાં પણ ખેડૂત મોડો પડે છે। ઘાસચારાની ખૂબ તંગી ઊભી છે, એક બાજુ પાણીની તંગી, એક બાજુ ઘાસચારાની તંગી એટલે બનાસકાંઠાનો એમાંય વાવ થરાદનો ખેડૂત વાવ ને સુઈગમ આ બેની તો એવી પોઝિશન છે કે જેને અત્યારે આપઘાત કરતો પણ કરવો પડે ને આવી પોઝિશન છે। સરકાર એના પ્રત્યે કોઈક નરમ વલણ અપનાવી અને વિચારે તો સારું। ઓછા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ત્રણેય મુખ્ય જળાશયોના તળિયા અત્યારથી જ દેખાવા માંડ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં પાણીની હંમેશા તંગી વર્તાતી આવે છે અને જિલ્લાના ખેડૂતો મુખ્ય 3 જળાશયોના આધારે જ અન્ય ઋતુઓમાં ખેતી કરતા હોય છે। ત્યારે આ વર્ષે જિલ્લાના મુખ્ય 3 જળાશયોમાં નહિવત પાણી હોવાના લીધે આગામી સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી દહેશત ઊભી થઈ છે। બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ ગઈ સાલ પૂર હોનારત આ વખતે વરસાદ ઓછો પડવાના હિસાબે પાણીના તળ નીચા ગયા છે તો સીએમ આનંદીબેન પટેલ જે વખતે હતા એ વખતે ઉદ્ઘાટન કર્યું ત્યારે દાંતીવાડા ડેમમાં પાણી નાખેલું હતું તો અત્યારે ડેમની પરિસ્થિતિ સીપુ ડેમ, દાંતીવાડા ડેમ અને મુક્તેશ્વર ડેમની પરિસ્થિતિ તળિયા દેખાય છે તો આવનાર સમયમાં ઉનાળામાં જો આવીને આવી પરિસ્થિતિ રહેશે અને નર્મદાનું પાણી જો ડેમમાં નહીં નાખે તો ઘાસચારાની તંગી અને પીવાલાયક પાણી પણ ખેડૂતોને નહીં મળે અને તળ દિવસે ને દિવસે ઊંડા જશે તો ખેતી પણ ખેડૂત કરી શકે નહીં તો ખેડૂતોને છેલ્લે આપઘાત કરવાનો વારો આવશે તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાઇપલાઇન જે કરેલી છે કરોડો રૂપિયાના ખર્ચે તો ડેમમાં પાણી નાખે અને ખેડૂતોને એમ જ કે બચાવે એટલી મારી સરકારને વિનંતી છે। હું સાસમ ગામનો વતની છું, મારા ગામમાં પાણી નહેરનું આવે છે પણ નહેરનું પાણી હાલ મળતું નથી। હાલ અમારા બોરમાં પાણી ઓછું થઈ ગયું, બોરનું પાણી ખારા છે, મારી જમીન બગડી ગઈ છે બોરથી પાયેલી અને અમારે સરકારે અમને કીધેલું છે કે અમે તમે દોતીવાડા ડેમમાં પાણી નાખીશું પણ પાણી નાખ્યું નથી, છતાં પાણી છે અહીંયા લઈ જાય છે સરકાર તો અમારે એટલી અમારી વિનંતી છે કે સરકારને અમને પાણી આપવું, અમારા લોકો પૈસા 25 રૂપિયા કમાય, ઘાસચારો થાય, ઘાસચારો ઢોરા મરે છે અને અમારે પાણીની જરૂર છે તો અમારે સરકારની આટલી અમારી વિનંતી। બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતોને એક તરફ ઉત્પાદનના ભાવો મળતા નથી, બીજી તરફ કુદરત પણ એક પછી એક થાપ મારી રહી છે જેના કારણે ખેડૂતો દિવસે ને દિવસે પાયમાલ થઈ રહ્યા છે। ત્યારે આગામી વર્ષમાં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવો મળવા ઉપરાંત કુદરત પણ મહેરબાન થાય તો જ ખેડૂતોની સ્થિતિ સુધરી શકે તેમ છે। બાબર તાલુકાની અબાળા ચેમ્બુવા માઇનોર કેનાલનું પાણી છેવાડાના વિસ્તાર સુધી પહોંચતું ના હોય છતી સગવડે અગવડ વેઠતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બાબર વિસ્તારમાં કેનોલોના હલકી ગુણવત્તાના બાંધકામની ફરિયાદો ઉઠી રહી છે અને કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે। ત્યારે ભાબર તાલુકામાંથી પસાર થતી વેજપુર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી અબાળા ચેમ્બુવા માઇનોર કેનાલમાં શિયાળુ સિઝનના વાવેતર માટે તાજેતરમાં પાણી છોડાતા સફાઈના અભાવે પાણી છેવાડાના વિસ્તારોમાં પહોંચતું ન હોવાની ફરિયાદી સાંભળવા મળી રહી છે। નર્મદા વિભાગના બાબુઓ કેનાલની સફાઈના નામે કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી વર્ષ દાડે લાખો રૂપિયાના બિલો ઉધારે છે પરંતુ સ્થળની વાસ્તવિકતા અલગ જ જણાઈ રહી છે।
કેનાલોમાં કચરો, માટી, ઘાસ સહિત આંકડા અને વૃક્ષો ઉગી નીકળ્યા છે. આ દ્રશ્યો સફાઈના નામે ચાલતી ધુપ્પલબાજીની ગવાહી આપી રહી છે. આ બાબતે જાગૃત નાગરિકો સવાલ ઉઠાવે તો પણ નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. બીજી બાજુ કેનાલોની સફાઈના અભાવે છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચતું ના હોય, પિયતના અભાવે શિયાળુ પાક સુકાઈ રહ્યો હોય, ખેડૂતો ભારે રોષ ઠાલવી રહ્યા છે. કયા ગામના હું? ચેમ્બુઆ. હા, કઈ કેનાલ છે? અંબાળા માઇનસ. એ પાણી આવે છે કે શું? નથી આવતો, આ બધું બુરાઈ જાય. શેના કારણે બુરાય છે? આ ઊંડી છે એના લીધે. કેટલા સમયથી પાણી આવ્યું કે આવી? 7 વર્ષથી તો કોને છે ધરી, અમે તો ભર્યું નહીં. આ કોક ભોય છે, ભૂલી જાય, ચોમા હો ને છૂટી જાય તો આવી જાય, નથી આવતું. કોણ તમે આ બાબતે તંત્રને જોણ કરી? કોઈ અમે કીધું એવું તો છે જ, ફોર્મ આવ્યા છે, અરજી કરી રાધનપુર. કોઈ અધિકારીઓ જોવા આવ્યા હતા અહીંયા? એમ તો રાધનપુરથી સાહેબ આવે. શું કહે છે અહીં? થઈ જશે ભાઈ. હવે માઇનોર કેનાલ છે અબાળા ચેમ્બુઆ. આ ડિસેમ્બરમાં પાણી આ દિવસ સુધી અમે ભાળ્યું નહીં. પાણી આવરે તો રાત્રે ક્યારેક 2 વાગે 3 વાગે કલાક, અડધો કલાક આવીને જતું રહેશે. પશુપાલનને પાવે એવું પાણી મળતું નથી. ખેતી તો શું કરીએ, સફાઈ કામ થતી નથી. આ કેનાલની અંદર આળો એટલો છે, કચરો છે, અંદર ભરાઈ જલ પડ્યું છે. અમે રાધનપુર જોણ કરી, એ લોકો એમ અમને મુદત આપે છે આજની સોમવારની તો 1 તારીખે સફાઈ કામ થઈ જશે અને તમને પાણી મળી જશે. આ દિવસ સુધી પશુપાલનને પાવે એવું પાણી મળ્યું નથી. અમારે ઘાસચારાની અસર છે બહુ, તો પશુઓને તો પાવું અહીંયા જો, અમારે શું પીવું? અમારા વિસ્તારમાં પાણી ખારું જ છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે, અમને મુદત આપો છો પણ કોઈ મુદત પડ્યા નથી. અને અમને કોઈ મુદત પડ્યા નથી આ દિવસ સુધી. અને આ સાલ દુષ્કાળ પડ્યો છે, દુષ્કાળના કારણે ખેતી તો બરાબર થઈ નહીં, પણ એમાં કેનાલમાં બિલકુલ પાણી નહીં મળતું. જો અત્યારે તાત્કાલિક જો કેનાલમાં પાણી પુષ્કળ છોડવામાં આવે અને સફાઈ કામ થાય તો અમારી ખેતી 50% સુધરી જાય, તો અમારા પશુપાલન અને અમે વર્ષ દુષ્કાળ આ નિભાવી શકીએ. તો અમને આટલી નમ્ર શ્રી સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આટલી અમારી ફરિયાદ રાડ કમ્પ્લિંગ નોંધે. અમારે સાહેબ ઘણા વર્ષોથી કેનાલ ખોદાયેલી પડી છે, પણ લગભગ આવનારું બૂરણનું બૂરણ રહે છે અને પાણી આગળથી આવતું નથી. આ ચેમ્બુઆ પાટીએ સુધી પાણી આવે છે ને અમે અત્યારે 25-25 હજારના કોઈ 50-50 હજારના ખર્ચા કરીને મોકલી દીધા છે બધાએ, પણ કોઈ દાડો કોઈ દિવસ પાણી ભાળ્યું નથી. અત્યારે જો આવી તકે તકે જો હજુ પાણી આવી જાય તો અમે થોડા ઘણા અમારા ખર્ચા નીકળે, અમારો માલ મિલકત કાંક બચે, કાંક ઢોરા બચે, રજકા બીજા પીએ. અત્યારે અમારે જુઓ તો આખી સિઝન બધી અત્યારે એટલી બધી ખૂબ બેકાર પડ્યું છે, બધું બગડેલ પડ્યું છે. અને સરકારશ્રીને વિનંતી છે કે આગળથી લગભગ 5 વર્ષથી કેનાલ પડી છે, બધાય કેનાલામાં, માઇનોરામાં, બીજી ડિસ્ટ્રિક્ટમાં હોલસેલ કેનાલામાં પાણી મળે છે, પણ અમને આ ચેમ્બુઆ નેહડા ચેમ્બુઆ અને વડાણા અબાળા સુધી પાણી આ જાય છે, પાણી કાંઈ આવ્યું નથી હજી કોઈ દિવસ. તો આ લોકોને અમે ઘણી અરજીઓ કરી, ઘણી રજૂઆત કરી, પણ કોઈ દિવસ કોઈ અમારું આંભળતો નથી. પહેલાં જે પહેલાં પટેલ સાહેબ એક હતા, એમને કીધું એટલે મને કે 15 દિવસે ભાઈ પાણી તમને મળી જશે. એ 15 દિવસના 12 મહિના જાય, એની પાસે બીજા સાહેબ એક આવ્યા હતા, એ સાહેબે કીધું. અત્યારે બી કે પટેલને આવ્યા, બી કે પટેલને મેં 3 વખત તો અહીં કેનાલ ઉપર બોલાયા, પણ હજુ સુધી કાંઈ 10 દાડાનો કહેશે, 10 દાડિયાનો કહેશે, એના બદલે આ 4 મહિના જતા રહ્યા. ને હજુ વિનંતી થઈ છે, ખેડૂતોની ખૂબ વિનંતી છે, માગ છે કે હજુ એ પાણી આવે તો અડધો પાક આ જે રહ્યો બચી જાય, તો અમારો ખર્ચો નીકળી જાય સાહેબ. કઈ કેનાલ કહેવાય? આરી આજી આરિયા કેનાલ કહેવાય સાહેબ, છે ચેમ્બુઆ ડિસ્ટ્રિક્ટ માઇનોર. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠાના 110 કેન્દ્રો પર બહારના જિલ્લાના 43,000થી વધુ અરજદારોએ શાંતિપૂર્ણ માહોલમાં આપી લોકરક્ષક દળની પરીક્ષા. જોકે પેપરમાં ગણિતના પ્રશ્નો અઘરા પૂછાયા હોવાનો અરજદારોનો દાવો. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે બનાસકાંઠામાં 2 લાખથી વધુ નવા મતદારોનો ઉમેરો. નવા યુવા મતદારો પરિણામમાં નિર્ણાયક બનવાની વકી વચ્ચે ભાજપ દ્વારા બનાસકાંઠામાં ખાટલા પરિષદોનો દોર શરૂ.
ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત યોગ મહોત્સવના ચોથા દિવસે ડીસાના સ્પોર્ટ ક્લબ મેદાનમાં 1500થી વધુ સાધકોએ સામૂહિક રીતે યોગનો અભ્યાસ કરતા સજાયો અદ્ભુત માહોલ. યોગને જીવનશૈલી સાથે વણી લઈ તનાવ મુક્ત અને આશાવાદી બનવા યોગ ગુરુ શૈલેષજી રાઠોડનું આહ્વાન. બનાસકાંઠામાં સિંચાઈ માટેના પાણીની સમસ્યા જટિલ બનતા ધરતીપુત્રો ચિંતિત. ભાભર તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી પણ કેનાલો મારફત નર્મદાનું પાણી ના પહોંચતા પાક સુકાઈ રહ્યો હોય ખેડૂત આલમમાં આક્રોશ. તો અત્યાર સુધીના વીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.